नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्या संकुल हबुगुड आयोजित ऑनलाइन वर्गो में फरी वक्त तमाम विद्यार्थी भाइयों और बहनों हार्दिक स्वागत छे। मित्रों, धोरण 10 ना सामाजिक विज्ञान ना प्रकरण नंबर 2 ना त्रीजा तास में आपने जारे भेगा थया छे त्यारे आगळना बन्ने लेक्चर में आपने जे वात करी हती एनु थोड़ू पुनरावर्तन करी लईए, जेथी करीने त्रीजा लेक्चर में आपणे जे कलाओ विशे वात करवानी छे एनी विगते अने सरळताथी समजूती मेळवी शकाय। आगळना बन्ने लेक्चरमां आपणे प्रस्तावनानी साथे भारतना जे कसबीओ छे तेनी करामत विशे वात करी हती अने त्यार पछी आपणे भारतनी सौथी जूनी कला एटले के माटीकाम कला विशे वात करी हती। ત્યાર પછી હાથ વણાટમાં કાતણ અને જે આપણા ભારતીયોની અલગ અલગ કાપડ બનાવવાની વાત અને ખાસ કરીને પાટણના પટોળા વિશે આપણે વાત કરી હતી અને ત્યાર પછી ભરતગૂંથણ કલા વિશે પણ આપણે વિગતે વાત કરી હતી। આજના લેક્ચરમાં આપણે ચર્મ ઉદ્યોગ વિશે વાત કરવાની છે। ચર્મ ઉદ્યોગ એટલે શું એની સામાન્ય સમજ આપણે જ્યારે પ્રસ્તાવનાની વાત કરી હતી તેમાં જોઈ હતી કે ચર્મ ઉદ્યોગ એટલે ચામડામાંથી વિવિધ વસ્તુઓ બનાવવી। તો મિત્રો, ચર્મ ઉદ્યોગની શરૂઆત ભારતમાં અમુક વર્ષો પહેલા થઈ તેવું નથી, પણ ચર્મ ઉદ્યોગ પ્રાચીન કાળથી ચાલ્યો આવતો ઉદ્યોગ કહી શકાય, ચાલી આવતી કળા કહી શકાય। એટલે દર વખતની જેમ આ વખતે પણ આપણો પહેલો પોઈન્ટ એ જ બનશે, ચર્મ ઉદ્યોગ ભારતનો પ્રાચીન ઉદ્યોગ ગણવામાં આવે છે અથવા ચર્મ કલા ભારતની પ્રાચીન કલાઓમાંની એક કલા કહેવામાં આવે છે। પ્રાચીન કાળ એટલે ખૂબ જૂના સમયથી ભારતમાં તો કે મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો ઉપયોગ કરવામાં આવતો હતો કે ભાઈ મૃત્યુ પામેલા પ્રાચીન કાળમાં મૃત્યુ પામેલા જે જાનવરો છે આ તમામ જાનવરોના ચામડાનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ મિત્રો પહેલો પોઈન્ટ થઈ ગયો કે ભાઈ ચર્મ ઉદ્યોગ વિશે સમજૂતી આપો અથવા ટૂંકનો લખો ચર્મ ઉદ્યોગ। ઘણા મિત્રો એમ પણ પૂછાય છે કે ભાઈ પ્રાચીન કાળથી જ ભારતમાં મૃત્યુ પામેલા જાનવરો આધારિત જે ઉદ્યોગ છે તેની સમજ આપો, કારણ કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે આપણે સમજણ આધારિત પ્રશ્નો પૂછવાનો છે એ બોર્ડ દ્વારા છે નિર્ણય કરવામાં આવેલ હોવાથી ઘણીવાર સીધા પ્રશ્ન નહીં પણ આડકતરી રીતે પૂછવામાં આવે છે, એટલે કોઈ પણ રીતે પૂછાય આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ જે પ્રશ્ન છે એમાં ચર્મ ઉદ્યોગ વિશે માહિતી માંગવામાં આવી છે। તો પ્રાચીન કાળમાં મૃત્યુ પામેલા જાનવરોનો ચામડાનો ઉપયોગ કરવામાં આવતો હતો। તો મિત્રો, આપણને એમ થાય કે આ ચામડું સીધું જ ઉપયોગમાં લેવાતું હોય છે, એવું નથી કે ભાઈ કોઈ ગાય કે ભેંસ બળદ કે કોઈ જાનવર મૃત્યુ પામે તો આપણે એમાંથી કોઈ વસ્તુ બનાવી હોય તો શું આપણે સીધું જ એ ચામડું કાઢી લઈને આપણે ઉપયોગ કરી શકાય? તો મિત્રો, એવું નથી, કારણ કે સામાજિકની ભાષામાં વાત કરીએ તો ચામડાનો ઉપયોગ કરતા પહેલા ચામડું કમાવવામાં આવે છે। અહીંયા કમાવવું એટલે ઉદ્યોગ ધંધા મારફત આપણે જે પૈસા કમાઈએ એ વાત નથી, પણ ચામડું કમાવવું એટલે ચામડાના ચોક્કસ પ્રકારની પ્રોસેસ કરીને પછી તેમાંથી વસ્તુ બનાવવામાં આવે છે। એટલે ચામડાનો સીધો ઉપયોગ કરી શકાતો નથી, પણ ચામડું સૌ પ્રથમ પરંપરાગત રીતે ચામડું કમાવવામાં આવે છે। એટલે મૃત્યુ પામેલા છે એ તમામ જાનવરોના શરીરમાંથી જે મૃતદેહમાંથી ચામડું કાઢીને ચામડું કમાવવામાં આવે છે।
હજી એકવાર કમાવવું એટલે એની માથે ચોક્કસ પ્રકારની પ્રોસેસ કરવી આ બે પોઈન્ટ લખ્યા પછી મિત્રો હવે આખો આ જે મુદ્દો છે ચર્મ ઉદ્યોગનો એકદમ સરળ બની જાય છે હવે આપણે ચામડાના ઉપયોગો લખવાના છે એટલે કે ચામડામાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે એના વિશે વિગતે વાત કરવાની છે તો મિત્રો સૌથી પહેલા આપણે પ્રાચીન કાળથી શરૂઆત કરીએ તો તમે કદાચ કોષ અથવા કોહ કહીએ છીએ આપણે આ કોષ શબ્દ સાંભળ્યો હશે બધા મિત્રોએ કદાચ આપણે જોયો નહીં હોય પણ હાદી ભાષા આપણે ગામડામાં કોહ શબ્દ કહીએ છીએ આ જે કોષ છે એ શેમાંથી બનાવવામાં આવતો હતો તો કે પ્રાચીન કાળમાં જ ખેતીમાં ઉપયોગી ખેતીમાં ઉપયોગી કોષ પછી મિત્રો આપણે આઠમા ધોરણમાં એક પાઠ આવતો હતો યાદ જુમો ભિસ્તી અને જુમો ભિસ્તી જે કામ કરતો હતો એ તો કે ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ કરતો હતો હું એટલા માટે યાદ કહું છું કે એમાં જુમો જે વાસણમાં પાણી ભરતો હતો એ કદાચ તમને બધાને યાદ હશે ચામડામાંથી બનાવવામાં આવેલું હતું અને એને કહેવાય છે મશક અથવા મશકો અને આ કહેવાય કોષ અને મશકો અને ત્યાર પછી જે આપણે કહીએ ને પખાલો આજે પખાલામાં પણ ચામડાનો ઉપયોગ કરવામાં આવતો હતો આ પ્રાચીન કાળની વાત છે કે ભાઈ પ્રાચીન કાળમાં જ ચામડાનો ઉપયોગ કઈ કઈ વસ્તુ બનાવવામાં થતો હતો તો કે પ્રાચીન કાળથી જ ચામડાનો ઉપયોગ ખેતી માટે ઉપયોગી કોષ મશકો અને પખાલો બનાવવામાં થતો હતો પછી મિત્રો આપણે સંગીતના સાધનોની વાત કરીએ તો એકદમ સરળ મુદ્દો છે કે ભાઈ સંગીતના સાધનો ક્યાં ક્યાં છે તો કે ઢોલ પછી નગારા કહી શકાય તબલા ઢોલક આ તમામ સંગીતના સાધનો કહેવામાં આવે છે અને તમામ સંગીતના સાધનો જે ઉપરનું પડ હોય છે એ ચામડામાંથી જ બનાવવામાં આવે છે એટલે આ તો આપણને બહુ એકદમ સરળ મુદ્દો કહી શકાય કે ભાઈ સંગીતના સાધનો પણ ચામડામાંથી બનાવવામાં આવે છે ક્યાં ક્યાં સાધનો છે તો કે ઢોલ લગ્ન પ્રસંગે આપણે ઢોલ થી બધા પરિચિત થઈએ પછી નગારા મંદિરોમાં છે જે સમયે આરતી કરવામાં આવતી હોય એ સમયે નગારાનો ઉપયોગ કરવામાં આવે છે તબલા કે ભાઈ શાળા પ્રાર્થના હોય કે કોઈ ભજન અથવા કોઈ ડાયરાનો કાર્યક્રમ હોય તો ભજનિકો તબલા ઉપર ગાયન કરતા જોવા મળે છે અને ઢોલક અથવા આપણે ઢોલકી કહીએ છીએ આ તમામ સંગીતના સાધનો ચામડામાંથી બનાવવામાં આવે છે તો આ ચારે ચાર મુદ્દા મિત્રો એકદમ સરળ કહી શકાય કે ચર્મ ઉદ્યોગમાં આપણે માત્ર ને માત્ર ચામડાના ઉદ્યોગો અથવા ચામડાના ઉપયોગો વિશે જ વાત કરવાની છે કે ભાઈ કઈ કઈ વસ્તુ બને તો કે પ્રાચીન કાળમાં તો કે કોષ મશકો અને પખાલો બનાવવામાં ચામડાનો ઉપયોગ થતો હતો અર્વાચીન યુગમાં આજના યુગમાં તો કે સંગીતના સાધનો બનાવવામાં પણ ચામડાનો ઉપયોગ થાય છે સંગીતના ક્યાં ક્યાં સાધનો છે તો કે ઢોલ નગારા તબલા અને ઢોલક પછી અહીંયા એક શબ્દ આવે છે લુહારની જે ધમણ ધમણ એટલે મિત્રો શું તો કે આપણે જે લુહારની જે ભઠ્ઠી હોય છે આ ભઠ્ઠીને સળગાવવા માટે એક ચામડાના સાધનો ઉપયોગ કરવામાં આવે છે એને ધમણ કહેવામાં આવે છે લુહારની ધમણો પછી વિવિધ પ્રકારના પગરખા પગરખા એટલે થાય ચપ્પલ અને પ્રાણીઓને બાંધવા માટે ચામડાનો ઉપયોગ થતો હતો આજે પણ ઘણી જગ્યાએ છે પ્રાણીના ગળાના જે પટ્ટા છે એ ચામડામાંથી બનેલા જોવા મળે છે અને પ્રાચીન કાળમાં જ્યારે અત્યારે આપણે ઢોરને છે એ સાંકળથી બાંધીએ છીએ પણ જ્યારે સાંકળ નહોતી ત્યારે ઢોરને બાંધવા માટે ચામડાના જે પટ્ટા અથવા જે
ચામડાની લાંબી જે પટ્ટી બનાવવામાં આવતી હતી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આ મિત્રો બીજી વાત કે કી કે સંગીતના સાધનો પછી તો કે લુહારની ધમણો વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવા માટે ચામડાનો ઉપયોગ થતો હતો. હવે મિત્રો યુદ્ધની વાત આવે છે. આપણે તો યુદ્ધમાં તો ભાઈ તલવાર ને ભાલા ને એવું બધું હોય એમાં ચામડું ક્યાં કામ લાગે, પણ યુદ્ધમાં વપરાતી ઢાલ કહીએ ને આપણે જે ઢાલ એ પણ ચામડામાંથી બનાવવામાં આવતી હતી. એટલે કે યુદ્ધમાં વપરાતી ઢાલ પણ ચામડામાંથી બનાવવામાં આવતી. આ તમામ મિત્રો છે એ આપણે તો કે અહીંયા પછીના ચામડાના ઉપયોગો લખ્યા છે કે ક્રમશઃ ચામડાના ઉપયોગો લખતા જવાના છે. ચર્મ ઉદ્યોગમાં ભારતનું સ્થાન ખૂબ જ અગ્રીમ હોવાથી અર્વાચીન યુગમાં પણ ઘણી બધી વસ્તુઓ ચામડામાંથી બનતી જોવા મળે છે અને આપણે બધાએ ચામડામાંથી બનેલી ઘણી બધી વસ્તુઓ વાપરીએ પણ છીએ, પણ ઘણી વખત આપણે તે બાબતથી અજાણ હોઈએ છીએ કે આ વસ્તુ પ્રાણીના ચામડામાંથી બનાવવામાં આવેલી હશે. એ બાબત આપણને ખ્યાલ ન હોય પણ ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ આપણે કરીએ છીએ. ઘણીવાર આપણે મોજડી શબ્દ સાંભળ્યો છે, પગમાં જે બૂટની જેમ મોજડી પહેરવામાં આવે છે, આ ચામડામાંથી બને છે અને એના ઉપર ભરત ગૂંથણ, આપણે આગળની જે કળાની વાત કરી હતી ભરત ગૂંથણ, એ ભરત ગૂંથણવાળી મોજડીઓ બનાવવામાં આવે છે. પગરખા એટલે કે વિવિધ પ્રકારના ચપ્પલ બનાવવામાં આવે છે. ત્યાર પછી ચામડાના પાકીટ જે ભાઈઓ અને ઘણી વખત બહેનો પણ વાપરતા હોય છે, આ પાકીટ પણ ચામડામાંથી બનાવવામાં આવે છે. પટ્ટા પણ ચામડામાંથી બનાવવામાં આવે છે. અને મિત્રો ઘોડા અને ઊંટ પર આપણે જ્યારે બેસીએ છીએ, એના પર આપણે બેસીને મુસાફરી કરીએ છીએ, તો એમાં વપરાતા સાજ અને પલાણ પણ ચામડામાંથી બનાવવામાં આવે છે. એટલે અર્વાચીન યુગમાં પણ ચામડાનો ઘણો બધો ઉપયોગ થાય છે. માત્ર છે પ્રાચીન કાળમાં જ થતો હતો એવું નથી, પણ અહીંયા છેલ્લો જે મુદ્દો છે એ આપણે હાલમાં ચામડાનો ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ એના વિશે લખવાનું છે. તો કે સૌથી પહેલા ભરત ગૂંથણવાળી મોજડીઓ, પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા અને ઘોડા અને ઊંટ પર બેસવાના સાજ અને પલાણ. હવે બંને ઘોડા અને ઊંટની આ વાત છે એટલે કે ભાઈ ઊંટ પર આપણે જ્યારે બેસીએ છીએ અને એ જે ચામડાનું બેસવા માટેનું જે આસન જેવું બનાવેલું હોય છે એને સાજ કહેવામાં આવે છે, અને ઘોડા પર બેસીએ અને જે હોય છે બેસવા માટેનું સ્થાન એને પલાણ કહેવામાં આવે છે. એટલે સાજ અને પલાણ આ બંને પ્રાણી પર બેસવાના જ આસન જેવું છે, પણ બંને છે અલગ અલગ પ્રાણી માટે છે એ વપરાય છે. સાજ ઊંટ, જે ઊંટ પર બેસવાનું સ્થાન છે એ ચામડામાંથી બનેલું હોય છે અને એને સાજ કહેવામાં આવે છે, અને ઘોડા પર બેસવાની જે જગ્યા છે એને આપણે પલાણ કહીએ છીએ. તો મિત્રો આ તમામ બાબતો છે ચામડામાંથી જ બનાવવામાં આવે છે અને અર્વાચીન યુગમાં પણ ચામડાનો ઘણો બધો ઉપયોગ કરવામાં આવે છે. ચર્મ ઉદ્યોગ જોયા પછી આપણે મિત્રો હીરા મોતીકામ અને મીનાકામ કારીગરી છે એની વિગતે વાત કરવાની છે. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ હીરા અને મોતીકામ. તો મિત્રો આપણે જ્યારે પ્રથમ પ્રકરણમાં વાત કરી હતી ત્યારે પણ જોયું હતું કે ભારતની ત્રણ બાજુએ સમુદ્ર આવેલો છે. કઈ કઈ ત્રણ બાજુ છે આપણે તમામ
વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે ભાઈ દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ અથવા પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ પણ કહી શકાય અથવા પશ્ચિમ દક્ષિણ અને પૂર્વ પણ કહી શકાય ભારતની ત્રણ બાજુએ સમુદ્ર આવેલો છે અને આ જે સમુદ્ર છે એની લંબાઈ તો બહુ વિશાળ છે મિત્રો 7,570 કિમી લાંબો દરિયા કિનારો આપણા દેશને મળેલો છે એટલે કે ભાઈ 7,570 કિમી લાંબો દરિયા કિનારો હોવાથી આપણે પ્રાચીન સમયથી હીરા અને મોતીકામ સાથે સંકળાયેલા છીએ બીજું મિત્રો ખાસ કે ભારતીય પ્રજા સાહસિક પ્રજા ગણાય છે અને વેપાર અર્થે સદીઓથી અન્ય દેશો સાથે અથવા દરિયા પારના દેશો છે એની સાથે વેપાર કરતી આવી છે અને તેના કારણે પણ હીરા મોતીકામનો વેપાર અથવા હીરા મોતીનો વેપાર ભારતીય પ્રજા કરતી આવી છે આપણે મિત્રો ક્રમશઃ પોઈન્ટમાં ચાલવાનો પ્રયત્ન કરવાની વાત થયેલી છે આપણો જે પ્રથમ પોઈન્ટ છે એને મેં તમને લખ્યું છે કે 7,570 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલ છે અથવા ભારતની ત્રણ બાજુએ પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ કુલ 7,570 કિમી લાંબો દરિયા કિનારો મળેલ છે ત્યાર પછી બીજો પોઈન્ટ મિત્રો આપણે આવી શકે દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના એટલે કે દરિયાના સામે અથવા દરિયામાંથી જ જે જળમાર્ગ બનતો હોય આ જળમાર્ગમાં આપણે સદીઓથી વેપાર કરતા આવ્યા છીએ એટલે કે દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના દેશો સાથે વેપારના કારણે હીરા મોતીનો ઉદ્યોગ અથવા હીરા મોતીનો વેપાર આપણે કરતા આવ્યા છીએ તો આ બે પોઈન્ટ મિત્રો આપણે કે ભાઈ હીરા મોતી કામ અને મીના કારીગરી વિશે સમજૂતી આપો આપણા સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન આપેલો છે એટલે આની આપણે વિગતે સમજણ મેળવતા પહેલા બે પોઈન્ટ જોયા કે ભાઈ દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના દેશો સાથે વેપારને કારણે હીરા મોતીનો વેપાર પણ થતો આવ્યો છે ત્યાર પછી મિત્રો આપણા જે ભારતના કારીગરોની માંગ મેં આપણે પહેલા જ વાત કરી કે એક પણ વસ્તુ ભારત એવી નહીં હોય કે અન્ય દેશોમાં તેની માંગ નહીં હોય અને ભારતના કારીગરોએ જે હીરા અને મોતીના જે આભૂષણો એટલે કે ઘરેણા બનાવેલા એની માંગ વિદેશમાં ખૂબ જ હતી એટલે આપણો ત્રીજો પોઈન્ટ એવો આવ્યો છે કે ભારતના કારીગરોએ કે બનાવેલા ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતી ના આભૂષણોની શું હતું વિદેશમાં ખૂબ જ માંગ હતી મિત્રો આપણે ખૂબ જ સરળતાથી લખી શકાય અને સરળતાથી તમે બધાય ઘેર બેઠા બેઠા સમજી શકો એવો પ્રયત્ન કરીએ છીએ કે ક્રમશઃ પોઈન્ટમાં ચાલીએ છીએ અહીંયા જે વાત આવે છે એ હીરા મોતીના આભૂષણોની અહીંયા જે વાત છે એ વેપારની વાત આવે છે અહીંયા જે વાત આવે છે આપણા દરિયા કિનારાના લંબાઈની આવે છે એક એક શબ્દ આપણે પકડીએ તો એના આધારે ક્રમશઃ સરસ મજાનું એક વાક્ય બની જાય છે અને એક અલગ પ્રકારની ઓળખ આપણે ઊભી કરવામાં સાર્થક અથવા સમકક્ષ બનીએ છીએ કે ભાઈ ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની અથવા હીરા મોતીના ઘરેણાની વિદેશમાં ખૂબ જ માંગ હતી અને હવે જે મિત્રો વાત આવે છે સમગ્ર વિશ્વના બે પ્રખ્યાત હીરા અને
ત્યાં તબો આનંદ થાય છે મિત્રો કે આ બંને હીરા એ ભારતની દેણ છે આપણે સાંભળી શકતો કોહિનૂર બધાય આ શબ્દથી જાણતા છે અને બીજું નામ કદાચ આપણે ઓછું સાંભળ્યું છે ગ્રેટ મુઘલ આ બંને હીરા આપણા દેશની દેણ છે કે ભાઈ હીરા મોતીમાં છે અથવા હીરા ઉદ્યોગમાં ભારતની આ સૌથી મોટી શોધ છે સૌથી મોટી વિશ્વને દેણ છે એટલે વિશ્વ વિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ વિશ્વ વિખ્યાત અથવા જગ વિખ્યાત પણ કહી શકાય વિશ્વ વિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ આ છે એ ભારતની શોધ છે અથવા ભારતમાં જ આ બંને હીરાની શોધ કરવામાં આવી હતી અથવા ભારત દેશે સમગ્ર વિશ્વને આ બંને હીરાની ભેટ આપેલી છે અહીંયા ભેટ પણ વાપરી શકાય ભારતની જ ભેટ છે ભેટ સરળ વધારે રહેશે અને યોગ્ય પણ વધારે લાગશે એટલે કે ભાઈ વિશ્વ વિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ ભારતની જ ભેટ છે પછી તો કે ભારતીયો આપણને ખબર છે ભાઈ કે જે રીતે આપણે ભારતના રાજા મહારાજાઓ અમીર ઉમરાઓ શ્રીમંત વર્ગો ઘણા બધા શોખ રાખતા હતા આ શોખમાંનો એક શોખ છે એ તો કે આવા આભૂષણો પહેરવાનો પણ હતો એટલે કે ભારતીય આભૂષણો છે આભૂષણો કે મિત્રો ઘરેણા કહી શકાય અને અલંકાર કે ભાઈ ભારતીયો છે એ આભૂષણ અને અલંકારના શોખીન હોવાથી કે ભારતમાં અત્યારે પણ આપણા સમાજમાં છે આપણે સોના અને ચાંદીના ઘરેણા પહેરવાનો ક્રેઝ અથવા ઘરેણા પહેરવાનો શોખ આજે પણ આપણા સમાજમાં જોવા મળે છે આ તો પ્રાચીન કાળમાં તો આ શોખ બહુ પ્રખ્યાત અને બહુ કહેવાય ને પ્રસિદ્ધ હતો કે ભાઈ સારા સારા માણસો છે એ સોના ચાંદી ઉપરાંત હીરા અને મોતીના ઘરેણા પહેરવાનો છે એ મન રાખતા હતા કે આપણે ભાઈ સોના ચાંદી સાથે આ પ્રકારના ઘરેણા પણ પહેરવા જોઈએ એટલે કે ભારતીયો આભૂષણો અલંકારના શોખીન હોવાથી સોના ઉપરાંત સોનાના ઘરેણા પહેરતા છે પણ ઉપરાંત અહીંયા ક્યાં ક્યાં માણસો આ પ્રકારના ઘરેણા પહેરતા હતા એની વાત આવે છે એક તો શ્રીમંત વર્ગો એટલે જે પૈસાદાર વર્ગ છે આપણા સમાજનો એ રાજા મહારાજા અને અમીર ઉમરાઓ અમીર ઉમરાઓ હીરાના ઘરેણા પહેરતા હતા અને એના જે રત્નો કહી શકાય આગળના ફકરામાં આપણે એ જ વાત કરવાની છે કે ભાઈ પોતાના આભૂષણમાં આજે શ્રીમંત વર્ગો છે રાજા મહારાજાઓ છે અમીર ઉમરાઓ ક્યાં ક્યાં પ્રકારના રત્નોનો ઉપયોગ કરીને પોતાના ઘરેણાને એક વિશિષ્ટ પ્રકારની ચમક આપતા હતા આપણે એની પણ વાત કરવાની છે પણ મિત્રો આ જે વાત થઈ ગઈ એ વાત થઈ આપણી હીરા મોતીકામ બાકી છે જી આપણે આ જે આખો ફકરો છે આપણા પાઠ્યપુસ્તકમાં અને અહીંયા આપણે જે 4-5 પોઈન્ટ પાડ્યા છે એમાં હીરાની વાત કરવામાં આવી છે એમાં સૌથી પહેલાં દરિયા કિનારો લખી નાખવાનો છે પછી આપણે વેપાર દરિયા પારના દેશો સાથે વેપાર કરતા આવ્યા છે એની વાત કરવાની છે હીરા મોતીના ઘરેણા છે એની વિદેશમાં ખૂબ માંગ હતી તેની પણ વાત કરવાની છે ત્યાર પછી જગ વિખ્યાત બે હીરાની ભેટ સમગ્ર વિશ્વને ભારતે આપી છે ક્યાં ક્યાં હીરા છે તો કે કોહિનૂર અને ગ્રેટ મુઘલ અને ભારતીયો આભૂષણ અને અલંકારના શોખીન હોવાથી સોના ઉપરાંત શ્રીમંત વર્ગો રાજા મહારાજા અને અમીર ઉમરાઓ હીરાના ઘરેણા પહેરવામાં ઉપયોગ કરતા હતા તો કે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કે પ્રાચીન સમયમાં આપણે એની પહેલાં વાત કરી ભાઈ કે ભારતીયો છે એ સોના અને ચાંદીના અલંકારોના ખૂબ શોખીન હોવાને કારણે
તેની સાથે સાથે હીરા અને મોતીના જે આભૂષણો છે તેનો પણ ઉપયોગ છે એ વધારે પ્રમાણમાં કરતા હતા કે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા મોતી માણે પન્ના પોખરાજ અને નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષણોની શોભા વધારવા કરતા મિત્રો આજે નામ છે કે માણેક પન્ના પોખરાજ અને નીલમ આ કિંમતી રત્નો છે એટલે જે રીતે હીરા અને મોતીનો ઉપયોગ વસ્ત્રોની શોભા વધારવા માટે થતો હતો તેમ આ જે ચારે ચાર રત્નો છે તેનો ઉપયોગ પણ રાજા મહારાજાઓ શ્રેષ્ઠીઓ અને મહાજનો પોતાના વસ્ત્રોની શોભા વધારવા માટે કરતા હતા ત્યાર પછી તો કે આ જે રત્નો છે તેનો બીજો કયો ઉપયોગ કરવામાં આવતો હતો તો કે રાજા મહારાજાઓ અને બાદશાહો રાજા મહારાજાઓ અને બાદશાહો પોતાના ખાસ કરીને જે અંગત વસ્તુઓ હતી કે સિંહાસન મુકટ માળાઓ અને બાજુબંધમાં આ રત્નોનો ઉપયોગ કરતા હતા આ તમામ વસ્તુ મિત્રો અહીંયા સુધીની આપણે હીરામાં જ લખવાની છે આગળ જે આપણે વાત કરી કે ભાઈ એની સાથે જ આ બંને પોઈન્ટ પણ તેની સાથે જ આવે છે કે રાજા મહારાજાઓ અને બાદશાહો પોતાના સિંહાસનો મુકટો ત્યાર પછી વાત કરીએ માળાઓ અને બાજુબંધમાં આ રત્નોનો ઉપયોગ કરતા હતા હવે અહીંયા સુધી મિત્રો વાત થઈ ગઈ તો કે હીરાની કે ભાઈ કઈ રીતે હીરાનો ઉપયોગ ની સાથે સાથે રત્નોનો ઉપયોગ પણ આપણા રાજા મહારાજાઓ કરતા હતા રત્નોમાંથી બીજી કઈ કઈ વસ્તુ શણગારવામાં આવતી હતી તો કે રત્નોમાંથી સિંહાસન મુકુટો માળાઓ અને બાજુબંધ જે રાજાઓ બંને બાજુ જે હાથ પર બાંધતા હતા તેને બાજુબંધ કહેવામાં આવે આ તમામ વસ્તુઓ શણગારવા માટે જે રત્નો માણે પન્ના પોખરાજ અને નીલમનો ઉપયોગ કરવામાં આવતો હતો હવે મિત્રો આપણે આગળ વાત જોવાની છે તો કે મોતીકામ અને જ્યારે મોતીકામની વાત કરતા હોય ત્યારે સમગ્ર ભારતમાં આપણું રાજ્ય ગુજરાત મોતીકામમાં વિશેષ મહત્વ ધરાવે છે એટલે ગુજરાતમાં છે મોતીકામ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે કે મોતીકામની વાત કરતા હોય ત્યારે મોતીકામમાં મિત્રો બે જ વસ્તુ છે કે ભાઈ ગુજરાતમાં એનું મહત્વ કેવું છે અને હાલમાં પણ આપણા સમાજમાં આપણા ઘરોમાં મોતીકામ કરેલી કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે એની વાત કરવાની છે તો કે સમગ્ર ભારતમાં ગુજરાત મોતીકામમાં વિશેષ મહત્વ ધરાવે છે અને હવે આપણે જે વાત કરવી છે કે આપણા ઘરોમાં આપણા સમાજમાં કઈ કઈ જગ્યાએ મોતીકામ કરેલી વસ્તુઓ જોવા મળે છે તમારા ઘરમાં પણ મિત્રો ઘણી બધી વસ્તુઓ છે મોતીકામ કરેલી હશે આપણે એની વાત કરીએ તો કે સૌથી પહેલા કલાત્મક તોરણો આપણે જે બારણે બાંધીએ છીએ પ્રાચીન સમયમાં છે ભરત ભરેલા તોરણો આવતા હતા તેની સાથે સાથે મોતીકામ કરેલા તોરણો પણ જોવા મળતા હતા આજે છે આપણા ઘરોમાં લેટેસ્ટ ઝુમરો અને તોરણો જોવા મળે છે પણ તેમ છતાં ઘણા ઘરોમાં હજી મોતીકામ કરેલા તોરણો જોવા મળે છે પછી મોતીમાંથી માળાઓ પણ બનાવવામાં આવતી એટલે માળા પણ આપણે જોઈ શકાય કળશ ઘૂઘરા પણ કહી શકાય કે ભાઈ કળશ અને ઘૂઘરા પણ મોતીમાંથી શણગારવામાં આવતા હતા પછી બારી પણ કહી શકાય ત્યાર પછી આપણા તમામના ઘરમાં હોય એવા લગ્નના નાળિયેર કે ભાઈ જે નાળિયેર હોય છે આપણે સાદી ભાષામાં શ્રીફળ કહીએ છીએ આ શ્રીફળ છે એની
चारे बाजुए फरते मोती काम सरस रीते करेलू आपणे जोई शकाय छे एटले के लग्नना नाळियेर लगभग आपणा तमाम घरमां लग्नना नाळियेर छे एने आपणे जोई शकीए छे अने मित्रो ईंधोणी आम तो आपणा समाजमांथी हालमां पाणी भरवानी प्रथा अथवा बहेनो जे रीते बेड़े पाणी भरता हता ते प्रथा जोवा मळती नथी पण तेम छतां આપણા લગભગ ઘરોમાં એક તો લગ્નના નાળિયેર અને ઈંધોણી લગભગ આપણા તમામ ઘરોમાં આજે પણ જોવા મળે છે ત્યાર પછી મિત્રો આવે છે પંખા પંખા એટલે વીજણો પણ કહી શકાય ખબર હોય તો પ્રાચીન સમયમાં રાજા મહારાજાનો પવન નાખવા માટે એક અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હતી વીજણો કે ભાઈ હલાવાથી પવન નાખવામાં આવતો હતો પહેલાના સમયમાં આવા પંખાઓ કે લાઇટની સુવિધા નહોતી ત્યારે વીજળી દ્વારા પવન છે એ આપવામાં અથવા પવન છે એ અન્ય વ્યક્તિને ખાસ કરીને શ્રેષ્ઠીઓ છે એને પવન નાખવામાં આવતો હતો એટલે પંખા પણ મોતીથી ભરેલા જોવા મળતા હતા પછી ખાસ મિત્રો આપણે મોડિયા શબ્દ લગ્ન પ્રસંગમાં સાંભળીએ છીએ કે બહેનો ઘણી વખત છે આપણે પ્રસંગોમાં ખાસ કરીને કોઈ વસ્તુ વધાવતા હોય ત્યારે માથે મોડિયો બાંધે છે જે મોતીમાંથી જ બનાવવામાં આવે છે અથવા મોતીનો જ ભરેલો હોય છે આવા બળદ માટેના મોડિયા પણ આવે છે પહેલાના સમયમાં જ્યારે ગાડાઓમાં જાન જતી હતી ત્યારે જાન જાય એ પહેલા બળદ જે બળદો છે તેને ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવતા હતા અને તેની મોટા ભાગની શણગારવાની વસ્તુઓ મોતીમાંથી બનાવવામાં આવતી હતી કારણ કે પહેલું છે તો કે બળદ માટેના જે સુશોભિત મોડિયા પછી વાત કરીએ તો કે શિંગડા અને જુલ તો આપણને શિંગડા એટલે શું તો મિત્રો જે રીતે બળદનો શિંગડાનો આકાર હોય છે એવા જ આકારના સરસ મજાના મોતીથી ભરેલા ગોળ આકારના શિંગડા હોય છે તેને બળદના બંને શિંગડામાં પહેરાવી દેવામાં આવે છે અને તેના કારણે છે બળદના શિંગડા ખૂબ જ સરસ લાગે છે અને જુલ એટલે બળદના શરીર પર નાખવામાં આવતી વસ્તુ તેને જુલ કહેવામાં આવે છે આ ત્રણેય વસ્તુ છે મિત્રો બળદ માટેના મોડિયા શિંગડા અને જુલ ઈ આપણા સમાજમાં આજે પણ મોતીઓથી ભરેલા જોવા મળે છે આ તમામ વસ્તુઓ ગૂંથવાની એક અલગ પ્રકારની જે કારીગરી છે એ ભારતના અને ખાસ કરીને ગુજરાતના કારીગરોએ વિકસાવી હતી મિત્રો મોતીકામમાં આ બે જ બાબતો મહત્વની છે કે મોતીકામમાં કયા રાજ્યનું વિશેષ મહત્વ છે તો કે ભારતમાં મોતીકામમાં ગુજરાત રાજ્યનું વિશેષ મહત્વ છે અને મોતીમાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે જે આજે પણ આપણા સમાજમાં ઘણા બધા ઘરોમાં જોવા મળે છે તો કે મોતીમાંથી તોરણો માળાઓ કળશ ઘૂઘરા પસીત બારી લગ્નના નાળિયેર ઈંધોણી પંખા બળદ માટેના મોડિયા શિંગડા જુલ વગેરે વસ્તુ બનાવવામાં આવે છે અને આ સઘળી વસ્તુ અથવા સઘળી કામગીરી હસ્તકલા તરીકે પરંપરાગત રીતે આજે પણ આપણા સમાજમાં જોવા મળે છે મોતીકામ પણ એક હસ્તકલા છે કારણ કે મોતીકામમાં હાથનો ઉપયોગ કરીને પોતાની અલગ રીત અથવા અલગ છે એ ઓળખ કારીગરો શોધતા હોય છે એટલે મોતીકામમાં જે હસ્તકલા છે એ પરંપરાગત રીતે આજે પણ જોવા મળે છે અને મિત્રો હવે સૌથી આ જે મેઇન ટોપિક છે એમાં આપણી છેલ્લી વાત મીના કારીગરી કે આપણે જ્યારે પ્રસ્થાનમાં વાત કરી હતી કે ભારતની 64 કલાઓમાંની મુખ્ય મુખ્ય કલાઓ એમાંની એક કલા હતી મીના કારીગરી તો મિત્રો મીના કારીગરી શું છે આપણે એના વિશે વિગતે વાત કરીએ તો કે મીના કારીગરી કઈ કઈ રીતે કરવામાં આવે છે અને ક્યાં ક્યાં કરવામાં આવે છે તો કે ખાસ કરીને જે આપણા સોના અને ચાંદીના ઘરેણા છે એની ફરતે મીના કારીગરી
કરવામાં આવે છે મીના કારીગરી એટલે મિત્રો કાઈ નહીં સાવ સાદી વ્યાખ્યા હું તમને આપી દઉં તો કે સોના અને ચાંદીના આભૂષણો ફરતે મીના કારીગરીમાં નિપુણ અને કૌશલ્ય ધરાવતા કારીગરો વાદળી લાલ કે લીલો રંગ પૂરે તેને મીના કારીગરી કહેવામાં આવે છે મતલબ કે સોના અને ચાંદીનાની ઘરાણાની ફરતે ત્રણ પ્રકારના રંગ પૂરવાની કલા એટલે મીના કારીગરી આમ તો પાંચ પ્રકાર પાંચ રંગ હોય છે ગુલાબી અને કાળો પણ મુખ્ય આ લાલ લીલો અને વાદળી રંગ આપણે વિશેષ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો કે મીના કારીગરી એટલે શું અથવા મીના કારીગરી કેવું સ્થાન ધરાવે છે તો કે સમગ્ર દુનિયાના દેશોમાં માત્ર ભારત નહીં પણ દુનિયાના દેશોમાં સોના ચાંદી અને મીના કારીગરીની કલા આ કામગીરીમાં ભારત અગ્રીમ સ્થાન ધરાવે છે કે આપણે પહેલા પણ વાત કરી હતી કે ભારતના આભૂષણોની વિદેશમાં ખાસ માંગ હતી અને આભૂષણો તો કે સોના ચાંદી અને સાથે સાથે મીના કારીગરી કરેલા હોવાથી ભારત આ પ્રકારના આભૂષણોમાં સમગ્ર વિશ્વમાં અગ્રીમ સ્થાન ધરાવે છે જો મીના કારીગરી એટલે શું મિત્રો તો કે સોના ચાંદીના આભૂષણો હવે સોના ચાંદીના ક્યાં ક્યાં આભૂષણો હોય છે તો કે ખાસ કરીને માળા હાર વીટી એરિંગ ત્યાર પછી તો કે કંગન અને ચાવીનો ઝુમકો આ મેં જે નામ આપ્યા આ તમામ આભૂષણો સોના ચાંદીમાંથી બનાવવામાં આવે છે ક્યાં ક્યાં તો કે માળા હાર વીટી એરિંગ કંગન અને ચાવીનો ઝુમકો એ સોના ચાંદીના આભૂષણો છે હવે તો કે સોના ચાંદીના આભૂષણોમાં જે આભૂષણો સોના અને ચાંદીના બનાવવામાં આવે છે તેમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા જે કારીગરો છે લાલ લીલો અને પીળો રંગ પૂરે તેને મીના કારીગરી કહે છે તો મિત્રો આમાં ત્રણ પ્રકારના રંગ પૂરવાની વાત છે કે ભાઈ સોના ચાંદીના આભૂષણોમાં ક્યાં ક્યાં રંગો લાલ લીલો અને પીળો રંગ પૂરવાની જે કલા છે તેને મીના કારીગરી કહેવામાં આવે છે અને આમાં ભારતના ચોક્કસ રાજ્યો સે નિપુણતા ધરાવે છે ખાસ કરીને જયપુર લખનૌ દિલ્હી વારાણસી અને હૈદરાબાદ આ રાજ્યો છે તે તો કે મીના કારીગરીમાં અથવા આ રાજ્યોના જે કારીગરો છે તે મીના કારીગરીમાં નિપુણતા ધરાવે છે ઘણીવાર પૂછાય છે કે ક્યાં ક્યાં રાજ્યના કારીગરો મીના કારીગરીમાં નિપુણતા ધરાવે છે તો કે જયપુર લખનૌ દિલ્હી વારાણસી અને હૈદરાબાદના કારીગરો મીના કારીગરીમાં નિપુણતા ધરાવે છે અને મીના કારીગરી એટલે શું એ આપણે વાત કરીએ મિત્રો તો આજના લેક્ચરમાં મિત્રો આપણે ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડામાંથી કઈ કઈ રીતે વસ્તુ બનાવવામાં આવે છે ત્યાર પછી હીરા મોતીકામ અને મીના કારીગરી સુધી વાત કરી આશા રાખું છું કે આ તમામ બાબતો આપ સર્વ મિત્રોને વ્યવસ્થિત રીતે અને સરસ રીતે સમજાઈ ગઈ છે મિત્રો સ્કૂલના વિડીયોને વધારેમાં વધારે ફોરવર્ડ કરીએ સ્કૂલની જે વિડીયોની લિંક છે તેને વધારેમાં વધારે શેર કરીએ અને ઘેરે બેઠા બેઠા તમામ વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રકારનું શિક્ષણ લે તેવી આશા રાખું છું અને સાથે સાથે એક નમ્ર વિનંતી પણ કે યુટ્યુબ જે ચેનલ છે એને
વધારે મે વધારે સબસ્ક્રાઇબ કરતા રહો. નમસ્તે.